समाचार ए जे तमारा होय जे तमने स्पर्शे जे लावे तमारी समस्याओनो अंत अने आवा समाचार एटले बीके न्यूज टुडे एटले ब्रॉड नॉलेज। फॉर मोर अपडेट्स सब्सक्राइब टू आवर चैनल एंड एन्जॉय वॉचिंग द वीडियोस। नमस्कार दर्शक मित्रों, हूँ छू प्रणव। स्वागत छे तमारू उत्तर गुजरातनी लोकप्रिय चैनल बीके न्यूज टुडे मा। आजना समाचारना प्रायोजक छे कोबरा वाडना थांबला। दर्शक मित्रों, समाचार शुरू करता पहला जोईशु आजना मुख्य समाचार। ડીસામાં લોકમાતા સમાન બનાસ નદીમાં પાણી આવતા ગ્રામજનોએ વધામણા કર્યા, બારે માસ નદી ચાલુ રહે તેવી પ્રાર્થના કરી। પાલનપુર અમદાવાદ હાઈવે પર બસ ચાલકે 5 ગાયોને અડફેટે લેતા 3ના મોત 2 ઘાયલ, જીવદયા પ્રેમીઓમાં રોષ। પાલનપુર લડબી નાળા ઉપર પડેલ ભૂવાને આસપાસના લોકોએ ફૂલડે વધાવી અનોખી રીતે વિરોધ નોંધાવ્યો। વાવના ઉચપા ગામે આંગણવાડી કેન્દ્ર સહિત 50 ઘરોમાં વરસાદી પાણી ભરાયા, તાત્કાલિક પાણીનો નિકાલ કરવાની માંગ। હવે જોઈએ સમાચાર વિગતવાર। 2017 બાદ 5 વર્ષ પછી બનાસ નદીમાં પાણી આવતા આસપાસના વિસ્તારના લોકોમાં ખુશીનો માહોલ છવાયો છે। નદીમાં પાણી આવતા તેને જોવા માટે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને નવા નીરના વધામણા કર્યા હતા। ભારે વરસાદના પગલે દાંતીવાડા ડેમ છલકાઈ જતા ચાર બારી ખોલી પાણી છોડવામાં આવતા લોકોની આતુરતાનો અંત આવ્યો હતો। 2017 બાદ 5 વર્ષ પછી બનાસ નદીમાં પાણી આવતા લોકોની ખુશીનો પાર જ રહ્યો નથી। ગઈકાલે પાણી છોડ્યા બાદ આજે ડીસા પાસે પણ બનાસ નદીમાં નવા નીર પહોંચ્યા હતા, જેને જોવા માટે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને લોકોએ બનાસ નદીમાં નવા નીરના વધામણા કર્યા હતા। બનાસકાંઠા જિલ્લાની લોકમાતા અને જીવાદોરી સમાન બનાસ નદીમાં નીર આવતા જ લોકોની ખુશીનો પાર જ રહ્યો નથી। ગઈકાલે ડેમમાં પાણી છોડ્યા બાદ આજે ડીસા પાસે બનાસ નદીમાં નવા નીર આવતા જ લોકો તેના વધામણા માટે ઉમટી પડ્યા હતા અને ફૂલ, કંકુ, ચોખા, શ્રીફળ અર્પણ કરી વધામણા કરી નદીમાં બારે માસ પાણી ચાલુ રહે તે માટે પ્રાર્થના કરી હતી, તેમજ આરતી ઉતારી લોકમાતાના વધામણા કરી બારે માસ નદી ચાલુ રહે તેવી પૂજા અર્ચના કરી હતી। બનાસ નદી બનાસકાંઠા જિલ્લાની જીવાદોરી સમાન છે। બનાસ નદીમાં પાણી આવતા હજારો ખેડૂતોને તેનો સીધો જ ફાયદો થશે। પાણીના તળ ઊંડા પહોંચ્યા હતા તે પણ ઊંચા આવશે, જેથી ખેડૂતોને સિંચાઈમાં તેનો મોટો ફાયદો થશે, એટલે ખેડૂતોએ પણ બનાસ નદીમાં નવા નીર આવતા ખુશી વ્યક્ત કરી હતી। 5 વર્ષ બાદ દાંતીવાડા ડેમ છલકાતા અને બનાસ નદીમાં નીર આવતા જિલ્લાવાસીઓમાં આનંદ છવાયો છે અને પાણી માટે તરસતા બનાસકાંઠા જિલ્લામાં પાણીના તળ ઊંચા આવશે અને ફરી હરિયાળી છવાશે તેવું લોકો માની રહ્યા છે। બનાસ નદી 2017માં આવી હતી અને અત્યારે 5 વર્ષ બાદ તારીખ 25/8/2022ના રોજ આવી છે। અમે અત્યારે બનાસ નદીના વધામણા કર્યા અને જે અત્યારે અમે આનંદ અનુભવીએ છીએ અને જે દાંતીવાડામાં 602ની કેપેસિટી પ્રમાણે ભરેલો પડ્યો છે અને જે ઉપર લેવલનું પાણી છે એ બનાસ નદીમાં છોડવામાં આવ્યું છે, તો આનાથી જે બનાસવાસી છે એને મોટો ફાયદો થશે। ઉનાળામાં અમારે પાણી બહુ ઊંડા ગયા હતા, પણ આ સિઝન એવું લાગે છે કે મહિનો સુધી પાણી ચાલશે, તો આ બનાસવાસીઓને મોટો બહુ ફાયદો થશે। દાંતીવાડા ડેમમાં પાણીની આવક વધતા ચાર દરવાજા ખોલીને પાણી છોડવામાં આવ્યું હતું, ત્યારે ડીસાની બનાસ નદીમાં પાણી આવતા જોરાપુરા ગામના સરપંચ સહિત 300થી વધુ લોકોએ નેજા ચડાવી નદીની પૂજા અર્ચના કરી નદી બારેમાસ ચાલુ રહે તેવી પ્રાર્થના કરી હતી। 5 વર્ષથી પાણી માટે સતત વલખા મારતા બનાસકાંઠાવાસીઓની આ વખતે પાણીની ઈચ્છા પૂર્ણ થઈ છે। ભારે વરસાદના પગલે દાંતીવાડા ડેમ ભરાઈ જતા બનાસ નદીમાં પાણી છોડાયું છે, ત્યારે ડીસા તાલુકાના જોરાપુરા ગામના સરપંચ સહિત ગ્રામજનોએ બનાસ નદીમાં પાણી આવતા પોતાના ગામથી નેજા લઈને નદીએ ચાલતા જવાની બાધા રાખી હતી, જે મુજબ આજે વહેલી સવારથી જ બનાસ નદીમાં પાણી આવતા જોરાપુરા ગામના સરપંચ પ્રકાશભાઈ ઠાકોર સહિત 300થી વધુ ગ્રામજનો 5 કિલોમીટર ચાલી ચાલી બનાસ નદીએ પહોંચ્યા હતા। ઢોલ વગાડતા વગાડતા પહોંચેલા ગ્રામજનોએ ફૂલ, અબીલ, ગુલાલ, કંકુ અને ચોખાથી
लोकमाता बनास नदी ने वधावी हती। तेमज पूजा अर्चना करी नेजा चढ़ावी मानता पूर्ण करी हती। आ अंगे गामना सरपंच प्रकाशभाई ठाकोरे जणाव्युं हतुं के छेल्ला 5 वर्षथी वरसाद ओछो थता खेडूतोनी हालत कफोड़ी बनी हती। त्यारे आ वर्षे जो बनास नदीमां पाणी आवे तो ग्रामजनो चालता जवानी बाधा राखी हती। जे मुजब आजे अमे 300 थी पण वधु ग्रामजनो चालता नदीए पहोंची नेजा चढ़ावी बाधा पूर्ण करी छे अने सदाय बनास नदी वहती रहे ते माटे कुदरत ने प्रार्थना करी छे। डीसा खाते जे बनास नदी नुं पाणी छे ए आप जोई रह्या छो के भगवान इंद्रदेवनी कृपाथी सारो एवो वरसाद थवाथी बनास नदी छेल्ला 5 वर्षथी सूकी भट्ट हती ए आजे बनासना पाणीथी आजे लीलोतरी बनी छे। आजूबाजूना જે ખેડૂતો છે એમાં પાણીના જે તળ ઊંડા જઈ રહ્યા હતા વરસાદના કારણે અને નદી ચાલુ થવાના કારણે જે પાણીના તળ છે ઊંચા આવશે એના કારણે ખેડૂતોને ખૂબ ફાયદો થશે અને અમે જોરાપુરા ગામના ગ્રામજનોએ ભગવાન શિવજી પાસે માનતા રાખેલી કે જો બનાસ નદીમાં આ વર્ષે શ્રાવણ મહિનામાં પાણી આવશે તો અમે પૂરા ગામજનો પગપાળા યાત્રા આવીશું અને માં નર્મદા બનાસ નદીને વધામણા કરીશું। આગળ આજે સમગ્ર ગ્રામજનો સાથે ઢોલ નગારા સાથે અમે અહીંયા આવી અને બનાસના જે નવા નીર આવ્યા છે આ વર્ષે એના વધામણા કર્યા છે અને આવનારા સમયમાં ભગવાન પાસે પ્રાર્થના પણ કરી છે કે આ જે બનાસ નદી છે એ કાયમી ચાલુ રહે એવી આજે અમે પ્રાર્થના કરી છે। ભાઈ બનાસ નદીમાં પાણી આવ્યું છે ખેડૂતોને લાભ કરવા માટે કોઈ રાજકારણીએ પાણી લાવ્યું નથી, ભગવાન ઉપરવાળા લાવ્યું છે, સત ભગવાને લાવ્યું છે। રાજકારણીએ પાણી લાવ્યું જ નથી, રાજકારણીએ ગમે એમ વધાવે પણ રાજકારણીએ પાણી લાવ્યું, પાણી ક્યાંને લાવ્યું, ભગવાને લાવ્યું છે। ખેડૂતોને નાલ કરવા ખેડૂત મળતું હતું, પાણી ભણું મળતું હતું, પાણી કૂવામાં નેઠી ગયું હતું, ભગવાને લાવ્યું છે। કોઈ રાજકારણીએ કોઈ પાણી લાવ્યું નથી, પોતે જ ભગવાને લાવ્યું છે। આ રોમેશ્વર મહાદેવના અત્યારે અમે નેદુલીના હતા ધુરાપુરા ગોમસી લગભગ 50 મોંદી હેડતા આવીને નદો વધોમણા કર્યા છે, પાલખણ ગામના આખોડ ગામના સબ ગામના વધોમણા કર્યા છે। પાણી પબ્લિકને લીધે પબ્લિક મળતી હતી એના માટે ભગવાને પાણી લાવ્યું છે। કોઈ મત કહેતું કે રાજકારણી લાવ્યું છે, કોઈ રાજકારણના વિશે બોલવાનો નથી। પાલનપુર અમદાવાદ હાઈવે પર મોડી સાંજે અકસ્માત સર્જાયો હતો જેમાં એક બસ ચાલકે 5 ગાયોને અડફેટે લેતા 3ના મોત નિપજ્યા હતા જ્યારે 2 ગાયોને સારવાર આપવામાં આવી રહી છે। પાલનપુર અમદાવાદ હાઈવે પર બસ ચાલકે 5 ગાયોને અડફેટે લીધી હતી જેમાં 3 ગાયોના મોત થયા છે તેમજ 2 ગાયોને ગંભીર ઈજા પહોંચી હતી। આ અકસ્માતની ઘટનાના પગલે ગૌસેવકો દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્ત ગાયોને એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે ખસેડવામાં આવી હતી। બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે। અકસ્માતોના કારણે અનેક લોકોએ તેમજ પશુઓએ જીવ ગુમાવ્યા છે। ત્યારે ગઈકાલે ટેન્કર ચાલકે એક્ટિવાને પાછળથી ટક્કર મારતા માતા અને પુત્રનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું। આ ઘટના હજી તાજી જ છે ત્યારે ગત રાત્રિના સમયે એક બસ ચાલકે પાલનપુર અમદાવાદ હાઈવે પર 5 ગાયોને અડફેટે લેતા 2 ગાયોના ઘટના સ્થળે જ મોત થયા હતા જ્યારે 3 ગાયોને ગંભીર ઈજા પહોંચતા જીવદયા પ્રેમીઓએ ઘટના સ્થળે દોડી આવી ઈજાગ્રસ્ત ગાયોને ગૌસેવા સંસ્થા પાલનપુરની એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે ખસેડવામાં આવી હતી। જો કે સારવાર દરમિયાન વધુ એક ગાયનું મોત થતા અકસ્માતમાં કુલ 3 ગાયોના મોત થયા છે તેમજ હાલ 2 ગાયોની સારવાર ચાલી રહી છે। દર્શક મિત્રો, ખબરોનો સિલસિલો હજુ યથાવત છે તે પહેલા લઈએ એક નાનકડો વિરામ। કેમ ઉતાવળા ભાઈ? જુઓ ને, મારી વાડના થાંભલા કોવાઈને સાવ ફાટી ગયા। એ તો થવાનું જ હતું, પણ જ્યારે થાંભલા લેવા ગયા ને ત્યારે મોટી મોટી વાતો કરીને ગેરંટી આપતા તને, હવે વાત સાંભળવા તૈયાર નથી? બોલો લો, આને કહેવાય ડખો ને પડાવે વખો। એટલે મેં તો પહેલા જ કીધું હતું કે બીજા લોકોની ખોટી વાતોમાં ના આવશો। આ ઉભા મારે કોબરા વાડના થાંભલા જે મોસમ અને જંગલી પશુઓની માર સામે આજે મજબૂત અડી ખમ ઉભા છે। હવે સમજાયું। સરકાર શ્રી દ્વારા સબસિડી પાત્ર કોબરા વાડના થાંભલા હાઈ બોન્ડ ફાઈબર સ્માર્ટ કોન્ક્રીટ ટેકનોલોજીથી બનાવેલ ISO 9001:2015 સર્ટિફાઈડ કોબરા વાડના થાંભલા તેમજ કાંટાળો વાયર અને જાળી કોબરા વાડના થાંભલામાં હવે મળે છે 10 વર્ષની ગેરંટી, જેમાં થાંભલા ફુવારા કે વરસાદના પાણીથી ફાટી જાય તો 10 વર્ષની ગેરંટી। વાનીડા હોય હોય વાનીડા,
ઝઘડા મિટાવ, વાડ કરાવ. કોબ્રા વાડના થાંભલા. નક્ષત્ર ઉત્તર ગુજરાતના પાલનપુર જેવા વિકસતા શહેરમાં સુખ સુવિધાનું નવું સરનામું, અફોર્ડેબલ ફ્લેટ્સની સૌને પોસાય તેવી ભવ્ય સ્કીમ, અહીં બાળકો માટે વિશાળ પ્લે એરિયા, બહેનો માટે શોપિંગ સેન્ટર, યુવાનો માટે જીમ, વડીલો માટે યોગા હોલ, મોર્નિંગ વોક માટે ટ્રેક, બાળકોના ઉત્તમ સ્ટડી માટે નજીકમાં શાળાઓ, પુસ્તકોથી સજ્જ લાઇબ્રેરી, અદ્યતન સિનેમા હોલ. નક્ષત્ર 9,61,000 થી શરૂ, પ્રધાનમંત્રી આવાસ યોજનાની સબસિડી તથા સરળ હપ્તે લોનની સુવિધા સાથે 2 અને 3 રૂમ રસોડાના ફ્લેટ્સની સ્કીમ ઉપલબ્ધ. નક્ષત્ર, જ્યાં તમારું ઘરનું સ્વપ્ન સાકાર કરવા માટે આજે જ કોન્ટેક્ટ કરો 8140000555000. વિરામ બાદ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં, પાલનપુરના લડબી નાળા ઉપર પડેલ ભૂવાને આસપાસના લોકોએ ફૂલડે વધાવી અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો. થોડાક એક મહિના પહેલા જ કરોડોના ખર્ચે તૈયાર કરેલ રોડને ભૂવા પડવાની શરૂઆત થઈ છે. આ પડેલ ભૂવાને આ વિસ્તારના સ્થાનિકો અને યુવાનોએ ફૂલડે વધાવી અનોખી રીતે વિરોધ દર્શાવ્યો છે. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ જિલ્લાના મુખ્ય શહેર પાલનપુરમાં સતત ચોમાસાના કારણે પડતા ખાડા અંગે અવારનવાર ચર્ચા ચાલતી જોવા અને સાંભળવા મળે છે. આ સમયે હજુ પહેલું ચોમાસું જોતા આ રોડ ઉપર આજરોજ સવારે 7 વાગ્યાની આસપાસ નાનું છિદ્ર પડ્યું હતું, જે અત્યારે મોટો ખાડો બની જવા પામ્યો છે. ભૂવો પડતા અનોખી રીતે વિરોધ દર્શાવવાનું નક્કી કર્યું હતું. આ અંગે વ્યવસ્થા તંત્ર સામે વિરોધ દર્શાવવા આ ખાડાને ફૂલ અને કંકુ ચોખા વડે વધાવી અનોખો વિરોધ પ્રદર્શિત કર્યો હતો. આ વિરોધ પ્રદર્શનના અનોખા વિરોધના કારણે અહીંથી પસાર થતા સ્થાનિકો અને વાહન ચાલકોમાં ભારે આનંદ અને વ્યંગની અનોખી પદ્ધતિ માટે સ્થાનિકો યુવાનોના અનોખો વિરોધને સમર્થન જાહેર કર્યું હતું. આજે સવારે નાનકડું છિદ્ર હતું, બપોર સુધીમાં એ મોટો ખાડો પડ્યો છે. આ ખાડો વધી જાય તો અકસ્માત થવાની શક્યતાઓ જોવા મળી રહી છે. લડબી નાળા ઉપર પડેલ આ ભૂવો મોટો થાય તો નદી ઉપરના આ પુલને પણ નુકસાન થાય, તે પહેલાં વ્યવસ્થા તંત્ર યોગ્ય કરે તે જરૂરી છે. અહીંયા રહેવાસી નક્ષત્ર બંગલો જેગોલા રોડ પાલનપુર, વહીવટી તંત્ર દ્વારા 2 મહિના પહેલાં આ રોડનું કામ કરવામાં આવ્યું છે. આપ જોઈ શકો છો કે કેટલું કેવું કામ કરવામાં આવેલું છે. અહીંયા ડામરના નામે ખાલી એક ચાદર પાથરી છે. અહીંયા બહુ મોટા ખાડા પડી ગયા છે રોડ ઉપર. હવે અહીંયા આવતા જતા અકસ્માત થશે કોઈ બી નો તો તેની જવાબદારી કોણ લેશે? વહીવટી તંત્રએ શું કર્યું, આ કામ કેવું કર્યું છે વહીવટી તંત્રએ કે જેથી હજુ સારો એવો વરસાદ પણ નથી આવ્યો અને આ આટલા મોટા મોટા ખાડા પડી ગયા છે રસ્તા વચ્ચે, તો એની જવાબદારી કોણ લેશે? આ કાર્ય જિલ્લા પંચાયત દ્વારા કરવામાં આવેલું છે તો આની જવાબદારી હવે કોણ લેશે? અને અમે વહીવટી તંત્રને એટલી અપીલ કરીએ છીએ કે જેટલું જલ્દી બને તેટલું આનું નિરાકરણ લાવે. બનાસકાંઠા જિલ્લામાં વરસાદી કહેર યથાવત જોવા મળી રહ્યો છે. વાવના ઉચપા ગામે આંગણવાડી કેન્દ્ર સહિત 50 ઘરોમાં વરસાદી પાણી ભરાતા લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. બનાસકાંઠા સહિત સમગ્ર ગુજરાતમાં વરસાદે હાહાકાર મચાવ્યો છે. કેટલાય ડેમ ઓવરફ્લો થઈ ગયા છે ત્યારે કેટલાક ગામો બેટમાં ફેરવાઈ ગયા છે. ત્યારે ખાસ કરીને વાત કરવામાં આવે તો વાવના ઉચપા ગામે આજરોજ થરાદ તરફથી અતિ દુર્ગંધ મારતું વરસાદી પાણી આવતા ઉચપા ગામે આંગણવાડી કેન્દ્ર સહિત નીચાણવાળા વિસ્તારમાં રહેતા 50 ઘરોમાં વરસાદી પાણી ભરાયા છે. જો કે વરસાદી પાણી ભરાતા ગામ લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે, જેને લઈને મીડિયા સમક્ષ રજૂઆત કરવામાં આવી છે કે તંત્ર દ્વારા અમારા ગામની મુલાકાત લઈ તાત્કાલિક પાણીનો નિકાલ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. થરાદ તરફથી વરસાદી પાણી આવેલ છે, બુવાડા ઇલાકો પડે છે, અહીંયાથી 50 થી 60 ઘર પાણીમાં બેઠેલા છે અને તંત્રને એવી માગણી કરીએ છીએ કે તરત આનો નિકાલ કરે અને ઢોર ઢખર બધું પાણીમાં જ છે અને એવું ગંદકું પાણી આવેલું છે તે રોગચાળો ફાટી નીકળે તેવું છે. અમીરગઢ પાસેની બનાસ નદીમાં એક બાળક નહાવા જતા પાણીમાં ડૂબી જતા મોત થતા ચકચાર મચી જવા પામી હતી. અમીરગઢ પાસેથી વહેતી બનાસ નદીમાં નહાવા પડેલો બાળક ઊંડા પાણીમાં જતા ડૂબી ગયો હતો, જેથી તેનું મોત થતાં ચકચાર મચી છે. અમીરગઢ મામલતદાર દ્વારા સાવચેતીના ભાગરૂપે એલર્ટ આપવામાં આવ્યું છે, છતાં પણ લોકો જીવના જોખમે નદીના વહેણમાં ઉતરી રહ્યા છે. બનાસકાંઠાની જીવાદોરી ગણાતી રાજસ્થાનમાંથી નીકળતી અને દાંતીવાડા ડેમમાં સમાતી બનાસ નદી છેલ્લા 4 દિવસથી 2 કાંઠે વહી રહી છે, જેથી બનાસ નદીના પટમાં કોઈએ ન ઉતરવા માટે
અમીરગઢ મામલતદારે સાવચેતીના ભાગરૂપે એલર્ટ આપવામાં આવ્યું છે, છતાં પણ લોકો જીવના જોખમે નદીના વહેણમાં ઉતરી રહ્યા છે. ત્યારે થોડાક દિવસ અગાઉ અમીરગઢ વિશ્વેશ્વર નદીમાં નાહવા પડેલ એક બાળકીનું નદીમાં ડૂબી જવાથી મોત નીપજ્યું હતું, જે બાદ આજે બનાસ નદીમાં બાળક નાહવા પડ્યો હતો, જે ઊંડા પાણીમાં જતા તે ડૂબવા લાગ્યો હતો. આશરે 10 વર્ષનો બાળક પાણીમાં જીવનને મૃત્યુ વચ્ચે ઝઝૂમી અંતે મોતને ભેટ્યો હતો. બાળક નદીમાં ડૂબવાના સમાચાર વાયુ વેગે પ્રસરતા સ્થાનિક તરવૈયાઓ દોડી આવ્યા હતા અને ભારે જહેમત બાદ મૃત બાળકને પાણીમાંથી બહાર કાઢ્યો હતો. જો કે બાળક બચી શક્યો ન હતો. આ ઘટના બાદ પોલીસ ત્યાં આવી હતી અને લાશને પોસ્ટમોર્ટમ માટે સરકારી દવાખાનામાં ખસેડવામાં આવી હતી. બનાસ નદીમાં પાણી આવતા જ લોકો જીવના જોખમે નાહવા પડી રહ્યા છે. આજે ડીસા પાસે બનાસ નદીમાં એક આધેડ નાહવા પડ્યા બાદ લાપતા થયો છે. બ્રિજ પરથી લોકો પાળીને ચેતવણી આપવા છતાં પણ આધેડે કોઈ પણ જાતની પરવા કર્યા વગર ચપ્પલ અને શર્ટ બહાર મૂકી નદીમાં નાહવા પડ્યો હતો. જોત જોતામાં આધેડ પાણીના વહેણમાં તણાવા લાગ્યો હતો. બનાવના પગલે સ્થાનિક તરવૈયાઓ તેની શોધખોળ હાથ ધરી હતી, પરંતુ 3-4 કલાક શોધખોળ કરવા છતાં તેનો કોઈ જ પત્તો મળેલો નથી. ઉલ્લેખનીય છે કે છેલ્લા 10 દિવસથી વારંવાર તંત્ર દ્વારા લોકોને સચેત કરવામાં આવ્યા છે. બનાસ નદી કિનારે લોકોને ન જવા માટે અને ખાસ કરીને પાણીમાં ન ઉતરવા માટેની સલાહ આપી છે. તેમ છતાં પણ કેટલાક લોકો કોઈપણ જાતની પરવા કર્યા વગર જીવના જોખમે નદીમાં નાહવાની મજા માણવા જતા જીવ ગુમાવે છે. ઉલ્લેખનીય છે કે 2017માં પણ બનાસ નદીમાં જ્યારે પાણી આવ્યું ત્યારે પણ ડીસા પંથકમાં 13 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો હતો. ત્યારે આ વખતે ફરી આવી કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે તંત્રએ ખાસ લોકોને સાવચેત રહેવા અપીલ કરી છે. તો દર્શક મિત્રો, આ હતા આજના મુખ્ય સમાચાર. વધુ સમાચાર માટે જોતા રહો બીકે ન્યૂઝ ટુડે. બીકે ન્યૂઝ ટુડે એટલે બ્રોડ નોલેજ.